રાજ્યમાં વધુ બે દિવસ માટે હીટવેવની આગાહી કરવામાં આવી છે. 29મી એપ્રિલ સુધી હીટવેવની આગાહી કરાઈ છે. ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છમાં ગરમી પડશે. અમદાવાદ, ગાંધીનગરમાં પણ હીટવેવની આગાહી કરાઈ છે. આ તરફ વલસાડ, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, રાજકોટ, સુરેન્દ્રનગર, કચ્છ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, અમદાવાદ અને ગાંધીનગરમાં પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે. જરૂરિયાત વિના બપોરના સમયે લોકોને ઘરની બહાર ન નીકળવા માટે હવામાન વિભાગે આપી છે સલાહ. તો કાળઝાળ ગરમી માટે હજુ પણ આગામી દિવસમાં ગુજરાતને રહેવું પડશે તૈયાર. અલગ અલગ જગ્યાએથી અમારા સંવાદદાતા અમારી સાથે જોડાયા છે. શૈલેષ જોડાઈ ગયા છે સાબરકાંઠાથી લાઈવ, અને કચ્છથી અમારી સાથે રાજેન્દ્ર ઠક્કર જોડાઈ ગયા છે. અને પહેલા કચ્છના હાલ જાણીએ. રાજેન્દ્ર, સીધા આપની પાસે, અત્યારે ત્યાં કેવી ગરમી છે? હજુ પણ આગામી દિવસ બે દિવસ હીટવેવની આગાહી કરાય છે, કઈ રીતે લોકો ગરમીથી બચી રહ્યા છે? સમગ્ર ગુજરાતમાં તાપમાન ઊંચું જઈ રહ્યું છે, ત્યારે કચ્છમાં પણ વધારે તાપમાન છે. ભુજના તાપમાનની વાત કરીએ તો 43.2 ડિગ્રી, મુંદ્રાની વાત કરીએ તો 39.2, કંડલા પોર્ટ ની 39.6, ને નલિયામાં 37.1 જેટલું તાપમાન નોંધાયું છે. અત્યારે જોઈ શકાય છે કે ગરમીનું પ્રમાણ વધતા લોકો શેરડી, આઈસ્ક્રીમ અને તરબૂચ એ ખાઈ અને લીંબુનું શરબત, એનાથી ઠંડક મેળવી રહ્યા છે. અત્યારે આપણે અત્યારે વાત કરીએ તો અહીં જે દુકાન આવેલી છે, જે આઈસ્ક્રીમની એ પાર્લરની અંદર દુકાનો પણ લોકો પણ બેઠેલા છે. આપણે એનાથી વાત કરવાનો પ્રયત્ન કરીશું. જી બિલકુલ, આપની પાસે ફરીથી આવું છું. અત્યારે વડોદરાથી અમારા સંવાદદાતા જયંતિ સોલંકી પણ જોડાઈ ગયા છે. વડોદરાના શું હાલ છે ગરમીથી તે જાણીએ. જયંતિ, સીધા આપની પાસે, વડોદરા વાસીઓ ગરમીથી કેટલા છે ત્રસ્ત? આગામી બે દિવસ હજુ પણ વધારે ગરમીની આગાહી, આની વચ્ચે ત્યાં આગળ કેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે ગરમીને લઈને? જયંતિ, જે વડોદરાની જો વાત કરવામાં આવે તો વડોદરામાં અત્યારે 42 ડિગ્રી સુધીનું તાપમાન પહોંચે છે, ત્યારે લોકો જે છે તે ગરમીથી બચવા માટે જે ઠંડુ પીણા જે છે તે પીતા હોય છે. વાત કરવામાં આવે તો હાલ જે હવામાન વિભાગ દ્વારા જે બે દિવસની હજુ પણ હીટવેવની જે આગાહી કરવામાં આવી છે, જેના કારણે લોકો જે છે તે બહાર નીકળવાનું પણ ટાળી રહ્યા છે. તો આપ જોઈ શકો છો દ્રશ્યોમાં કે જે રીતે લોકો જે છે તે ગરમીથી બચવા માટે જે લસ્સી છે તે પી રહ્યા હોય છે. અત્યારે વાત કરીએ તો જે રીતે ગરમીના કારણે ડિહાઇડ્રેશન થઈ જતું હોય છે, જેને વધુ અસરકારક જે ગણાય છે જે ઠંડી જ્યુસ છે, જે લસ્સી છે તે પીતા હોય છે, ત્યારે અત્યારે હાલમાં જે લોકો જે છે તે રસ જે લસ્સી પીવા માટે લોકો જે દુકાનો પર આવતા હોય છે. આપણી સાથે કેટલાક ગ્રાહક છે, એમની સાથે વાત કરીશું. જે ગરમી બહુ પડી રહી છે ત્યારે અત્યારે હા પર લસ્સી પી રહ્યા છો, કેવું લાગી રહ્યું છે? બહુ જોરદાર ગરમીની અંદર શું કહેવાય છે કે જે રીતે આઈસ્ક્રીમ છે લોકો ઠંડા પીણા પીતા હોય છે, આપ લસ્સી પી રહ્યા છો, ગરમીને બચવા માટે શું શું કરવું પડે? લસ્સી છે, ઠંડામાં બધું ચાલે છે અત્યારે, વધારે પડતું લસ્સીનો ઉપયોગ વધારે થાય છે. લોકો કહી રહ્યા છે કે ઠંડામાં બધું પણ ચાલે છે, પણ જે રીતે લોકો જે લસ્સી છે તેનો પણ વધારે પીતા હોય છે, ત્યારે આપણે જે લસ્સી ગ્રાહક છે એમની સાથે જ વાત કરીશું. જી, કઈ રીતની અત્યારે ગરમી જ્યારે પડી રહી છે ત્યારે લોકો અત્યારે તમારા ત્યાં લસ્સી પીવા માટે આવી રહ્યા છે, આનાથી સિવાય બીજું પણ શું ગરમીના? જી બિલકુલ, જયંતિ ફરીથી આપની પાસે આવીશું. અત્યારે સાબરકાંઠામાં પણ ભારે ગરમી વચ્ચે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે, અને શૈલેષ અમારી સાથે ત્યાંથી જોડાયા છે. શૈલેષ, સીધા આપની પાસે, સાબરકાંઠામાં અત્યારે કેટલું તાપમાન છે, કેટલી ગરમી, આગામી દિવસો માટે શું કઈ આગાહી કરાય છે, અને સૌથી ખાસ વાત, સાબરકાંઠાના લોકો આ ગરમીથી બચવા માટે શું કરી રહ્યા છે? ગરમીનો આગ ચડી ગયો છે. જે રોડ છે, રોડ સુમસાન દેખાઈ રહ્યા છે. જે હિંમતનગર વાસીઓ અત્યારે બપોર થી 4:30 વાગ્યા સુધી ગરમીના કારણે બહાર નીકળી રહ્યા, જે આરોગ્ય વિભાગે કહ્યું છે પ્રમાણે રહે છે. તો બીજી તરફ ઈડર છે, ઈડરમાં પણ એ જ પ્રકારે જે રોડ સુમસાન દેખાઈ રહ્યા છે, અને ઈડરમાં પણ ગરમીનો પારો ઊંચો ચડ્યો છે, કદાચ સાંજે વધુ ઊંચો જાય એવી શક્યતાઓ દેખાઈ રહી છે. જી બિલકુલ, શૈલેષ પુરી અમારી સાથે જોડાયેલા રહેજો.
અને કચ્છથી અમારી સાથે રાજેન્દ્ર જોડાયેલા છે સતત. રાજેન્દ્ર, ફરીથી આપની પાસે આવીશું અને આપ ત્યાંના જો દ્રશ્ય બતાવી શકો તો, કેમ કે પૂરા ગુજરાતમાં લગભગ તમામ જગ્યાએ ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચી ગયો છે. હજુ પણ આગામી દિવસમાં યલો એલર્ટ છે. કચ્છમાં તો ખૂબ જ વધારે ગરમી હોય છે. અત્યારે ત્યાં કેટલું તાપમાન છે, કેવા દ્રશ્યો ત્યાંથી? જી, વાત કરી તો અત્યારે જે આપણે અહીંયા ભુજની મેઇન બજારમાં ઉભેલા છીએ ત્યારે ખાસ કોઈ લોકો પર જોવા નથી મળી રહ્યા. તો આઈસ્ક્રીમની દુકાન ઉપર છે એ ભીડ જોવા મળી રહી છે. શેરડી અને લીંબુના સરબતથી લોકો પોતાની ગરમી ને તાપમાન ઓછું નડે માટે એનો ઉપયોગ કરી રહ્યા છે. અહીં જે વાત કરવામાં આવે તો ભુજનું જે તાપમાન છે એ 43.2 જેટલી ડિગ્રી છે. તો મુંદ્રા અને કંડલા પોર્ટ ઉપર 39 જેટલું તાપમાન છે. અને મુંદ્રા પોર્ટ નલિયા સરહદી નલિયા ઉપર તો એક રીતે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છમાં હીટ વેવની આગાહી વચ્ચે હાલ પણ પારો તમામ લોકોને ડરાવી રહ્યો છે. કેમ કે કાતિલ ગરમી વચ્ચે, અંગ દઝાડતી ગરમી વચ્ચે લોકો ત્રસ્ત થઈ ચૂક્યા છે. ગરમીથી બચવા માટે ઠંડા પીણાનો સહારો તો લઈ રહ્યા છે, પરંતુ ક્યાં ક્યાં હીટ વેવની આગાહી કરવામાં આવી છે તે શહેરોની વાત કરવામાં આવે, ગાંધીનગર, પાટણ, સુરેન્દ્રનગર, જૂનાગઢ અને સાબરકાંઠા સહિતના ઉત્તર ગુજરાત તેમજ સૌરાષ્ટ્ર અને કચ્છના તમામ એવા શહેરો છે જ્યાં યલો એલર્ટ આપી દેવામાં આવે છે. આ ઉપરાંત અમદાવાદ અને ગાંધીનગરમાં તો હીટ વેવની પણ આગાહી કરવામાં આવી છે. આપને જણાવી દઈએ, હીટ વેવ કોને કહેવાય છે? જ્યારે ગરમીનો પારો સામાન્ય કરતાં વધારે થાય છે અને આપણા ગુજરાતની ધરાની વાત કરવામાં આવે તો લગભગ 40-41 ડિગ્રી જેટલું તાપમાન રહેતું હોય છે દર વખતે ઉનાળામાં, પરંતુ આ વખતે તેનાથી પણ ઉપર જવાનું છે. એટલા માટે જ અત્યારે આ હીટ વેવની આગાહી કરવામાં આવી છે. 42 ડિગ્રીથી ઉપર 42 થી 45 ડિગ્રી સુધી ગરમીનો પારો રહી શકે છે. એટલા માટે જ તંત્રએ ખાસ તમામ લોકોને અપીલ કરી છે કે જો જરૂર ન હોય, કામ ન હોય તો ઘરની બહાર બપોરના સમય દરમિયાન ન નીકળો તો સારું રહેશે. કેમ કે એ દરમિયાન લૂ લાગવાથી લઈને હીટ સ્ટ્રોકના બનાવોમાં પણ ખૂબ જ વધારો થઈ રહ્યો છે. અને એટલા માટે જ આ ગરમીથી બચવા માટે લોકો પણ પોતાને સજાગ કરી રહ્યા છે. ઠંડા પીણાથી લઈને તમામ એવા જે ગતકડા છે તે અપનાવી રહ્યા છે જેથી તેઓ આ ગરમીથી બચી શકે. આપને જણાવી દઈએ, આજે પણ લગભગ તમામ શહેરોના તાપમાનનો પારો 41 ડિગ્રીને પાર પહોંચ્યો છે. અને સુરતમાં શું હાલ છે? અમારા સંવાદદાતા ચેતન જોડાઈ ગયા છે સુરતથી. ચેતન, સુરતવાસીઓ ગરમીથી કેટલા ત્રસ્ત છે? આપણે દરરોજ વિઝ્યુઅલ દર્શકો સુધી પહોંચાડીએ છીએ, આજે ત્યાંનું કેટલું તાપમાન છે અને કેવા દ્રશ્યો ત્યાંથી સામે આવી રહ્યા છે? આગામી સમયમાં તંત્ર દ્વારા શું કંઈ આગાહી કરવામાં આવી છે ગરમીને લઈને? જી નિધિ, ચોક્કસથી છેલ્લા એક સપ્તાહની જો વાત કરીએ તો સમગ્ર રાજ્યમાં ગરમીનો પારો જે છે તે સતત વધી રહ્યો છે. અને ખાસ કરીને સુરતની જો વાત કરીએ તો સુરતમાં પણ સતત ગરમીનો જે પારો છે તે વધી રહ્યો છે. ખાસ કરીને આજના દિવસની જો વાત કરીએ તો ગરમીનો જે પારો છે તે 42 ડિગ્રી ક્રોસ કરી ગયો છે, જેને કારણે જે લોકો છે તે લોકો ત્રાઇમામ પોકારી રહ્યા છે. ખાસ કરીને આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છે તે સુરતના અઠવા ગેટ વિસ્તારના છે, જ્યાં રોજેરોજ અહીં બપોરના સમયે હજારોની સંખ્યામાં જે વાહન ચાલકો છે તે પસાર થતા હોય છે. જો કે હાલ જે રીતે ગરમી પડી રહી છે ત્યારબાદ કેટલાક લોકો જે ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે, કારણ કે એક તરફ ગરમી પડી રહી છે તો બીજી તરફ લોકોને લૂ પણ લાગી રહ્યા છે. ખાસ કરીને જે લોકો અહીંથી પસાર થઈ રહ્યા છે તે આ રીતે જે છાંયડો છે તે છાંયડામાં ક્યાંક ને ક્યાંક ઊભા રહ્યા છે અને તાપથી બચવાના તમામ પ્રકારના પ્રયાસો કરી રહ્યા છે. જે રીતે હવામાન વિભાગ દ્વારા હીટવેવની આગાહી આપવામાં આવી છે, ત્યારબાદ સુરત મહાનગરપાલિકા દ્વારા પણ વિવિધ જે સ્થળો છે તે સ્થળો પર બેનરો મારવામાં આવ્યા છે. લૂથી કઈ રીતે બચી શકાય તે અંગેના તમામ પ્રકારના જે પ્રિકોશન છે તે અંદર આપવામાં આવ્યા છે. વધુમાં વધુ લોકો જે પાણી છે તે પાણીનો સહારો લે. આ ઉપરાંત જ્યારે પણ ઘરની બહાર નીકળે ત્યારે ગોગલ્સ અથવા તો જે રૂમાલ છે તે રૂમાલ પર પહેરીને બહાર નીકળે તે રીતના સૂચન પણ કરવામાં આવ્યું છે. સાથોસાથ જો જોવા જઈએ તો બપોરે 1-5 સમયગાળામાં લોકો ઘરની બહાર ના નીકળે, કામ વગર ઘરની બહાર ના નીકળે તે અંગેના વિવિધ જે સૂચનોવાળા જે વિવિધ જે બોર્ડ છે તે વિવિધ સ્થળો પર લાખવામાં આવ્યા છે. હાલ પણ જે ગરમીનો પારો 42 ડિગ્રીએ જ્યારે પહોંચી ગયો છે ત્યારે લોકો ઠંડા પીણાના સહારો લઈ રહ્યા છે. ક્યાંક ગરમીથી કઈ રીતે બચી શકાય તે અંગે ઉપાય શોધી રહ્યા છે.